गुड मॉर्निंग स्टूडेंट्स, ગઈકાલે આપણે ગુજરાતીમાં બીજા પાઠ શરણાઈના સૂત્રની વાત કરી હતી. કાલે મેં તમને જુનેદાર પડ્યાની આકૃતિ વાર્તાનું ભાગ સમજાવેલું. ગઈકાલે આપણે પાઠના હાદને સમજતા સમજતા એ વાત પર પહોંચેલા કે માણસના બાહ્ય અવલોકનની સાથે માણસના આંતરિક અવલોકનનું મૂલ્યાંકન કરતા પણ આપણને આવડવું જોઈએ. વાર્તાનું વિષયવસ્તુ ફરી એકવાર આપણી સામે રિપીટ કરી દઉં. રમજુ મીર બહુ સારું શરણાઈ વાદક છે. ગામમાં ગૌરી નામની દીકરીના લગ્ન પ્રસંગે રમજુ મીર શરણાઈ વગાડવા આવ્યો છે. વિદાયની વસમી વેળાએ રમજુ મીરની શરણાઈના કરોડ સ્વરથી આખું વાતાવરણ ગમગીન બની જાય છે અને છેક ગામના પાદર સુધી રમજુ મીર શરણાઈના સ્વરૂપે પડાવે છે. અંતે જાનૈયાઓ પાંડવ્યાઓ બધા થાકી જાય છે, પણ રમજુ મીર પોતાની શરણાઈમાં તલ્લીન છે. કારણ છે એની કરુણ મનસ્થિતિ. પોતાની એકને પુત્રી સકીનાના દુઃખદ અવસાનની યાદોને હજી રમજુ મીર ભૂલાવી શકતો નથી. અને અંતે જ્યારે ગામલોકોના ઝંઝોડવાથી પરિસ્થિતિને ધ્યાનમાં આવતા રમજુ મીર પોતાની દાદમાં મળેલા બધા જ પૈસા ગૌરીના ઘોડામાં કાપડાના પૈસા તરીકે આપે છે અને ત્યાંથી વિદાય લે છે અને પોતાની પત્નીની કબર પાસે રમજુ મીરની શરણાઈના સ્વરૂપ સમાપ્ત થાય છે. આજે આ વાર્તાનો ભાગ. ગઈકાલે મેં તમને કીધું હતું કે બીજા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે વાત કરીશું. એક વાક્યના પ્રશ્નો, બે વાક્યના પ્રશ્નો બહુ સરળ છે, આપણને આવડી જાય. વિસ્તારપૂર્વક જે ઉત્તર છે એની આજે મારે આપણી સાથે વાત કરવી છે. આપણો બ્લેકબોર્ડમાં જોઈ શકું છું એ પ્રમાણે રમજુ મીરનું પાત્ર લેખન જ્યારે આપણે કરવાનું છે ત્યારે આટલા મુદ્દાઓનું ધ્યાનમાં રાખવાનું છે. નંબર વન, વાર્તાનાયક. રમજુ મીર વાર્તાનાયક છે અને સમગ્ર વાર્તામાં રમજુ સમગ્ર વાર્તાનું કથા વસ્તુ રમજુની આસપાસ ફરતું રહે છે. બીજું છે બાહ્ય અવલોકન. એનો દેખાવ કેવો છે, એ કેવી રીતે શરણાઈ વગાડે છે, એની શરણાઈ વગાડવાની લઢણ કેવી છે, અથવા તો સકીનાના પિતા તરીકે એ કેવો પિતા વત્સલ છે, અથવા તો સકીના સાથે એનું કેવું દાદાત્મ્ય છે, એ બધું બાહ્ય અવલોકનની અંદર આવે. ત્યારબાદ શરણાઈ વાદનમાં નિપુણ. આપ સૌ જાણો છો આજુબાજુના ગામમાં અને એ ગામમાં રમજુ મીરની શરણાઈ વાદક તરીકે ખૂબ પ્રતિષ્ઠા હતી. આથી પાત્રલેખનની અંદર આ મુદ્દો ખૂબ મહત્વનું છે કે શરણાઈ વાદનમાં રમજુ મીર જેવું આસપાસના ગામોમાં કોઈ નથી. ત્યારબાદ એક મુદ્દો છે જેને તમારે વિસ્તારપૂર્વક લખવાનો છે, એ છે સંવેદનશીલ પિતા. સકીનાના પિતા તરીકે રમજુ મીરની વાત વાર્તાની અંદર છે કે નાનકડી સકીનાની માતા મૃત્યુ થાય છે ત્યારે રમજુ મીર માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવે છે. પિતા તરીકે એકદમ હૃદયવત્સલ પાત્ર હોય તો એ રમજુ મીર છે. નાનકડી સકીનાને નવા નવા કપડાં પહેરવા, એનું માથું ઉડી દેવું, શરણાઈ વાદન વખતે સકીનાને સાથે લઈ જવી, પોતાના ખંભા ઉપર બેસાડીને શરણાઈ વગાડવી, નાનકડી સકીનાને પોતાના હાથે જમાડવી, આ બધા જ મુદ્દાઓનું વર્ણન આપણે સંવેદનશીલ પિતાના મુદ્દાની અંદર કરવાનું છે. એ રમજુ મીરના પાત્રની વિશેષતા છે. ત્યારબાદ વિસ્તારપૂર્વક જવાબની અંદર હજી આપણે પાત્રલેખન કરતા હોય ત્યારે ગૌરીની વિદાય વખતની પીડાનો મુદ્દો પણ આપણે લેવાનો છે, જે વાર્તાનું વિષયવસ્તુની અંદરનું મુખ્ય હાથ છે કે ગૌરીની વિદાય થકી કરુણ પ્રસંગે એના શરણાઈના સૂરે એટલી બધી કરુણતા વાતાવરણમાં ફેલાવી દીધી હતી કે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવે. તો આ મુદ્દાને પણ તમારે બે ત્રણ લાઈનની અંદર વિસ્તારવાનું છે. ત્યારબાદ પાત્રલેખનની સૌથી મહત્વની ઘટના પાત્રના બાહ્ય વર્ણનની સાથે એની મનોભૂમિકાનું વર્ણન અથવા તો એની આંતરપીડાનું વર્ણન તમારે કરવાનું છે. રમજુના જીવનની કરુણ, પત્નીનું અવસાન, પુત્રીનું આકસ્મિક દુઃખદ અવસાન અને શરણાઈ, આ ત્રણેયના મિલન સાથે રમજુ મીરના વ્યક્તિત્વનું ઘડતર થયું છે. તો આ બધી જ વસ્તુઓ આપણે પાત્રલેખનની અંદર વર્ણવેલી છે. પાત્રલેખન એટલે બાહ્ય અને આંતરિક મનોસ્થિતિના વર્ણન સાથે વાર્તાની અંદર કે કોઈ કથાવસ્તુની અંદર એ પાત્રતાની ઓતપ્રોતતાની વાત એને પાત્રલેખન. તો પાત્રલેખન આપ મુદ્દાસર પણ કરી શકો, આ પેરેગ્રાફની અંદર પણ પાત્રલેખન કરી શકો. એટલે જ્યારે હવે બીજું સૂચન આપ સૌ વિદ્યાર્થીઓને કરવાનું છે કે પાત્રલેખન કરીને
ત્યારે આપણા મનમાં જો વાર્તાનું કે કથા બીજનું વિષયવસ્તુ સ્પષ્ટ હોય તો આપણે પાત્ર લેખન કરવાનું સરળ રહે છે. એટલે જ હું વારંવાર કહું છું કે ગદ્ય રચના હોય કે પદ્ય રચના, આપ બે ત્રણ વખત વાંચશો ત્યારે એના હાથથી એના વિષયવસ્તુથી ફેમિલિયર થશો. તો આ રીતે શરણાઈના સૂરમાં સૌથી અગત્યનો એક પ્રશ્ન છે, એ છે રમજુ બેનનું પાત્ર લેખન કરવું. જનરલી બોર્ડની અંદર, બોર્ડ એક્ઝામિનેશનના પેપરમાં વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે આ પ્રશ્ન ઉપર આપ સૌ ખાસ ધ્યાન આપજો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એનો જવાબ જાતે લખવાનો પ્રયત્ન કરજો. પાત્રલેખનને ક્યાંયથી રેડીમેડ લઈને લખવાની કોશિશ કરશો, નો ડાઉટ સારું લખાશે, પણ જ્યારે તમારી અંદરથી ઉકલત આવે કે જે જવાબ લખો એની તો મજા જ કંઈક હોય છે. એટલે પાત્ર